गुड मॉर्निंग मित्रों, केम छो? सारू। हवे तो लेक्चर नंबर 12 ની અંદર આપણે આવ્યા સ્વાધ્યાય 3 ચાલતું હતું। કાલે સ્વાધ્યાય 3 નો સારો એવો આઈએમપી દાખલો જોયેલો। હવે શરૂઆતથી લઈએ સ્વાધ્યાય 3 નો પહેલો। એ બરાબર 1000 છે। દર્શાવો કે એ આઈ પ્લસ બી એ ની એન ઘાત एनी एन आई एन एनी एन माइनस वन बी ए बराबर। हवे छे आई ए बे कक्षा वालो एकम श्रेणी छे। अने एन बिलोंग्स टू केपिटल। हवे बेटा याद रखो, तमारे ઘાત આવે એન, ઘાત એન એટલે આ વસ્તુ, અહીંયા એન હોય, અંદર બધે એન હોય, તો આ દાખલો તમારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી કરવાનો। કોનથી કરવાનો? ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી। આપણે ધોરણ નંબર 11માં આવતું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત યાદ કરો, ચોથા ચેપ્ટરમાં, બરોબર ને? ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં પહેલાં પી ઓફ વન ચકાસવાનું, પછી પી ઓફ કે છે તેમ સ્વીકારી લેવાનું, પી ઓફ કે પ્લસ વન માટે સત્ય સાબિત કરવાનું, યાદ છે ને? તો તમારે પહેલાં તો કરવાનું છે પી ઓફ એન, તો જ્યાં બરાબર આ જે સ્મોલ એન વાળા જે પદ હોય ને, બરાબર એ બધા તારો પી ઓફ એન હોય, કે અહીં પી ઓફ એન સેઝ એ આઈ પ્લસ બી એની એન બરાબર એની એન આઈ પ્લસ એન એની એન માઇનસ વન બી અને ઇન્ટુ એ, બરાબર? આ તારો શું થયો? પી ઓફ એન થયો, બરાબર? હવે ડાબા જબા ચકાસવાનો ને, માટે ડાબા બરાબર એન બરાબર એક માટે, બરાબર ને? એલએચએસ એટલે હું એઆઈ પ્લસ બી એની એન એટલે એક ઘાત, માટે એઆઈ પ્લસ બી એ થયું। હવે જબા એટલે કે આરએચએસ બરાબર એની એક આઈ પ્લસ એક ઇન્ટુ એની એક માઇનસ એક બી એની એક એટલે એક હતા વન, એની આર ગુણાકાર, કોઈ પણ ઉપર ઝીરો ઘાત, જવાબ એક આવશે। પછી કરીએ તો કે ભાઈ એ આઈ પ્લસ બી એ, તો આ ડાબા હતું ને આ છબા હતું, બરાબર? ડાબા બરાબર છબા થઈ ગયું, માટે LHS is equal to RHS, બરાબર? આ વસ્તુ ક્લિયર થઈ તમારે? આ એક પદ થયું, યાદ છે? આપણે દાખલા આવતા બબે ત્રણ ત્રણ માર્ક્સમાં બહુ મજા આવતી, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના દાખલા ગણવાની વિદ્યાર્થીઓને બહુ મજા આવતી, બસ એને જેવું તો નિયમ બધા એક સરખા। હવે શું કરવાનું? પી ઓફ કે સત્ય છે તેમ સ્વીકારી, અહીં પી ઓફ કે છે શું આવશે? જ્યાં જુઓ બરાબર એન ત્યાં કેમ મૂકવાનું? એ આઈ પ્લસ બી એની કે ઘાત, રેડી ને? વત્તા એની કે આઈ વત્તા કે એની કે માઇનસ વન બી એ, બરાબર? આ શું છે? સત્ય છે, ગુજરાતી મેન હતો આમાં। હવે પી ઓફ કે પ્લસ વન બરાબર માટે, તો પી ઓફ કે પ્લસ વન એટલે શું? જ્યાં જુઓ બરાબર કે અથવા જ્યાં જુઓ ખાલી બરાબર એન ત્યાં કે પ્લસ વન મૂકવાનું, તો એ આઈ પ્લસ બી એની કે પ્લસ વન બરાબર એની કે પ્લસ વન ઇન્ટુ આઈ વત્તા કે પ્લસ વન, અહીંયા આવશે એ અને અહીંયા આવશે કે પ્લસ વન માઇનસ વન બી, બરાબર? તો આ છે ડાબા, આ છે જબા, હવે ડાબામાં તમારે જબા લાવવાનું છે, બરાબર? યાદ રાખજો, આમાંથી આ લાવવાનું છે, આ ડાબા છે એમાંથી આ જબા લાવવાનું છે। આવું કરવું પડે, સાબિત કરવું પડે, યાદ રાખજો। જ્યાં મેં જોયો તો બરાબર એન, ત્યાં હું મૂકી દીધું કે પ્લસ વન, બિંદાસ। હવે એલએચએસ ઇઝ ઇક્વલ ટુ કેમાં પી ઓફ કે પ્લસ વનની વાત કરું છું, બરાબર? તો એઆઈ પ્લસ બી એ એની કે પ્લસ વન, હવે અહીંયા જો એઆઈ પ્લસ બી એની
के आधार सरखो हो तो घात निघात सरवाळो थाय। अहींया जो आधार सरखो घात निघात सरवाळो थई गयो के प्लस वन। हवे तारी पासे के नी किंमत छे ऊपर जोरी छे ने सत्य छे लई लीधो एटले पी ऑफ के माथी के नी किंमत लई लेवानी बराबर। कोण बराबर? ए आई प्लस बी ए नी के नी किंमत ऊपर छे ए रेस टू के आई प्लस के ए नी के माइनस वन इंटू बी ए અને અહીંયા શું આવશે એ આઈ પ્લસ બી રેડી ને ઉપરથી કિંમત અહીં નીચે મૂકી દીધી હવે ખાલી હું કરું ગુણાકાર સાદરૂપ કરીને આવું લાવવાનું છે તો આ દાખલો સાચો કહેવાય બાકી સાચો કહેવાય નહીં ચાલો હવે જોજો હવે એક સેકન્ડ માટે તમે દાખલો જોઈ લો પહેલાં જોઈ લો કેવો છે સાથે સાથે લખતા જવાનો બરાબર ચાલો હવે આગળ સાદરૂપ માટે ખાસ એ જ મેન છે ચાલો હવે ગુણાકાર પર્સનલી બરાબર એ રેસ ટુ કે આઈ એ રેસ ટુ કે આઈ ઇન્ટુ એ આઈ બરાબર એ રેસ ટુ કે આઈ ઇન્ટુ એ આઈ સમજો આનો ગુણાકાર આની સાથે આનો આની સાથે વત્તા એ રેસ ટુ કે આઈ ઇન્ટુ બી એ બરાબર વત્તા કે એ રેસ ટુ કે માઇનસ વન બી એ ઇન્ટુ એ આઈ વત્તા કે એ રેસ ટુ કે માઇનસ વન બી એ ઇન્ટુ બી એ બરાબર રેડી આવું આવ્યું ચાલો આની કંઈ જરૂર છે આપણે ખાલી સાદરૂપમાં ધ્યાન આપવાનું છે બસ ચાલો હવે અહીં ધ્યાન આપજો તો હવે અહીંયા શું થશે એ રેસ ટુ કે ઇન્ટુ એ આઈ ઇન્ટુ આઈ એટલે આઈનો વર્ગ હા કે ના વત્તા એ રેસ ટુ કે બી એ આઈ બરાબર ને અહીંયા વત્તા કે બરાબર એ રેસ ટુ કે માઇનસ વન બી કેપિટલ એ સ્મોલ એ બી કેપિટલ એ સ્મોલ એ અને આઈ ચાલો અહીંયા વત્તા કે એ રેસ ટુ કે માઇનસ વન બી સ્ક્વેર અને એ સ્ક્વેર બરાબર હવે સાદરૂપ કરીને લાવવાનું છે જો આવું અહીં જણાવ જો બેટા ખરી બે મિનિટ આવું લાવવાનું છે ને આને નાને બહુ લાંબા ટૂંકો ફેર છે સમજ છે ને આને નાને બેને બહુ લાંબા ટૂંકો ફેર છે લાંબા કે ભેગું થાય એવું લાગતું નથી તો મારે એક કામ કરવાનું કામ કેવું કરવાનું ખબર તમને મજા આવી જાય એવું જો બતાવું તમને કામમાં એવું છે કે અહીં તારે વર્ગ છે અહીંયા કે વર્ગ વર્ગ દેખાતો નથી એક કામ કરીએ તો આમાંનામાં જ કરવાનું છે હવે એનો વર્ગ એ તારી પાસે છે જ 1000 તો એના વર્ગ માટે એ ગુણ્યા અહીં આવે બરાબર 1000 ઇન્ટુ 1000 અહીં શું આવશે વન બરાબર ને અહીંયા વન પછી પાછું ઝીરો 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 એ એટલે 1000 છે ને બરાબર સોરી 1000 નહીં 0100 0100 01 01 ચાલો અહીં જો અહીંયા 0 અહીં 1 છે 1 આની સાથે 0 પાછું 0 શું 0 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 એટલે 0 એટલે બરાબર એનો વર્ગ બરાબર 0 આવ્યો રેડી ને હવે તારે જોતું છે આઈ આઈ સ્ક્વેર એ ક્યાંય નથી તો આઈ એટલે 2/2 શ્રેણીક છો ને જો આઈ સ્ક્વેર છે આઈ છે તો આઈ સ્ક્વેર એટલે 2/2 ને આઈ ગુણ્યા આઈ જોજો આઈ એટલે 1001 અહીંયા તે 1001 ચાલો સાદરૂપ આપીએ અહીંયા 1 થશે અહીં 0 અહીંયા પાછું 0 પાછું 0 પાછું 0 વત્તા 0 પાછું
जीरो प्लस वन એટલે કે ભાઈ 1001 એટલે પાછો આ એવો હોય છે ને આઈ ની વેલ્યુ છે એક યાદ રાખજો એ ભલે આઈ વન હોય કે આઈ ટુ હોય કે આઈ થ્રી હોય ગમે તો એની વેલ્યુ છે એક શ્રેણીકની સાથે આઈ નો ગુણાકાર કરો ને તો શ્રેણીક પોતે આવે ખબર પડે તમને શ્રેણીકની સાથે આઈ નો ગુણાકાર કરો ને શ્રેણીક પોતે તમારે તાળો મેળવી લેવાનો એટલે મારે આઈ ની કિંમત શું આવી આઈ સ્ક્વેર કે આઈ ની કિંમત વન આવી આનો તમે વર્ક કરો તો એ કાંઈ ફેર ન પડે ને અને બરાબર એ સ્ક્વેરની કિંમત ઝીરો આવી જો સ્ક્વેરની કિંમત ઝીરો અને આઈ સ્ક્વેર અથવા તો આઈની કિંમત વન આવી બરાબર હવે મારે શું કરવા છે હવે મારે કાંઈ નથી કરવું મારે ખાલી કિંમત મૂકવાની છે જોજો બેટા રેડી ને ચાલો માટે બરાબર સોરી એની કે ઇન્ટુ એ ઇન્ટુ વન વત્તા એ રેસ ટુ કે બી એ ઇન્ટુ વન વત્તા કે એની કે માઇનસ વન બી એ એ ઇન્ટુ વન વત્તા કે એની કે માઇનસ વન બી સ્ક્વેર ઇન્ટુ ઝીરો બરાબર ને કારણ કે એની બરાબર તો ઝીરો છે હવે અહીંયા જે કામ કરીએ તો આધાર સ્ક્વેર ઘાતની ઘાતનો સરવાળો થઈ જાય એ રેસ ટુ કે પ્લસ વન થઈ ગયું અહીંયા એ અને અહીં કે વત્તા એની કે ઇન્ટુ બી એ વત્તા કે અહીંયા એ ની કે બરાબર હવે અહીંયા આધાર સરખો હોય તો ઘાતની ઘાતનો સરવાળો થાય ક્યાં અહીંયા બરાબર ને એ રેસ ટુ કે વાળામાં ઓકે આધાર સરખો હોય તો ઘાતની ઘાતનો સરવાળો થાય ઇન્ટુ એની ઇન્વર્સ બી એ એ અને આ તો આખું ઝીરો થઈ ગયું પૂરું હાલો બરાબર એની કે પ્લસ વન વત્તા એની કે બી એ પ્લસ કે એની કે બી એ સ્મોલ એ બરાબર આ છે ને વ્યસ લખ્યા કે બરાબર ના છેદમાં એ એટલે આ બી ગયા માટે એની કે પ્લસ વન વત્તા એની કે બી એ વત્તા કે એની કે બી એ ચાલો હવે આમાંથી એની કે પ્લસ વન સાબિત કરવાનો છે એવો આપણે લાવતા જઈએ તો આની અંદર તમારે શું નીકળે એમ છે કોમન ચાલો કહો તો કે ભાઈ આની અંદર કોમન નીકળે એમ છે અમારે શું નીકળે જો આનું તો સાદરૂપ આપી દો એટલે આ પૂરું થઈ ગયું બરાબર એટલે શું વધ્યું કે પ્લસ વન એની કે ઇન્ટુ બી એ તો તમારે એની કે ઇન્ટુ બી એ લાવવાનું તો આમાંથી કોમન કાઢવું પડે એની કે ઇન્ટુ બી એ બરાબર ને એની કે ઇન્ટુ બી એ બેમાં છે ને એવું વધે વન પ્લસ કે થઈ ગયું આ બેનું ઉડાડી જો આ બે વન અને માઇનસ વન ઝીરો એટલે શું વધ્યું બરાબર એની કે પ્લસ વન આ એટલે વન છે આ તમારો જબાજો કોનો પી ઓફ કે પ્લસ વન પછી કે પ્લસ વન એ આ બે ગયા ઇન્ટુ બી એ થઈ ગયો બરાબર આર એચ એસ માટે એલ એચ એસ બરાબર આર એચ એસ તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે માટે પી ઓફ કે સત્ય તો જ પી ઓફ કે પ્લસ વન સત્ય કારણ કે પી ઓફ કે સત્ય સ્વીકાર્યું હોય ને તો જ પી ઓફ કે પ્લસ વન સત્ય આવે બાકી અધરવાઇઝ ન આવે નકર લાંબા થઈ જાય તો એ ન થાય માટે પ્રત્યેક સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પી ઓફ એન શું છે બેટા સત્ય સાબિત થાય યાદ રહેશે આ દાખલો જોજો સાથે સાથે ગણતા જજો સાદરૂપમાં ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં યાદ રાખવી બરાબર ચાલો હવે નેક્સ્ટ દાખલા નંબર બીજો ખૂબ સરસ દાખલાઓ છે મિત્રો આપણી વચ્ચે ભણવાની બહુ મજા આવે બીજો દાખલો એ બરાબર 111 કોઈ તો સાબિત કરો કે ચોખ્ખું સૂચનાનું આપે સમજે ગાણિતિક અનુમાનો સિદ્ધાંતને એવું 3^n-1 પાછું 3^n-1 અને 3^n-1 3^n-1 અહીંયા 3^n-1 3^n-1 અને 3^n-1 તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પરિણામ સાબિત કર્યું છે એવું ચોખ્ખું કહી દીધું છે તો એના માટે
સૌથી પહેલું મેં તમને કીધું હતું કે અહીંયા આવે એન બરાબર બે બાજુ હોય એન એટલે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત લેવાનો. તો સૌથી પહેલું ગાણિતિક અનુમાનના સિદ્ધાંત માટે જરૂરી છે પી ઓફ એન. તો પી ઓફ એન બરાબર એની એન સેઝ ઇઝ ઇક્વલ ટુ ત્રણની એન માઇનસ વન, ત્રણની એન માઇનસ વન અને ત્રણની એન માઇનસ વન. પાછું અહીં ત્રણની એન માઇનસ વન, ત્રણની એન માઇનસ વન અને ત્રણની એન માઇનસ વન, ત્રણની એન માઇનસ વન, ત્રણની એન માઇનસ વન અને ત્રણની એન માઇનસ. હવે તમારે ગયા દાખલાને જેમ પહેલાં લેવાનું એન બરાબર એક માટે, એન બરાબર એક માટે આવશે પી ઓફ વન, પી ઓફ વન માટે એનો મતલબ બરાબર એટલે કે એનું એલએચએસ, એલએચએસ એટલે કે ભાઈ એની એન હતી એની એની બરાબર એન બરાબર એક લીધું એટલે એની એક મૂકવાનું આની જગ્યાએ. તો એની એક એટલે કે એ થયો, એ તમારી પાસે છે વન 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 વાળો બરાબર લખવાનો ને જી. માટે વન વન વન, વન 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 અને વન વન અને વન. હવે છે આરએચએસ, આરએચએસ એટલે કે શું છે, ત્રણની વન માઇનસ વન બરાબર ને, ત્રણની વન માઇનસ વન અને ત્રણની વન માઇનસ, કારણ કે અહીંયા જ્યાં જુઓ બરાબર એન ત્યાં વન મૂકવાનો છે. રેડી, ત્રણની વન માઇનસ વન, ત્રણની વન માઇનસ વન અને ત્રણની વન માઇનસ વન, પછી ત્રણની વન માઇનસ વન, ત્રણની વન માઇનસ વન અને ત્રણની વન માઇનસ વન. રેડી, આ પદ પૂરું. તો હવે ત્રણની વન માઇનસ વન એવું બધું તો કર્યું પણ હવે આપણે સાદરૂપ તો આપવાનું ને બેટા. ચાલો હવે અહીંયા શું આવશે, ત્રણની ઝીરો, ત્રણની ઝીરો, ત્રણની ઝીરો, કારણ કે વનમાંથી વન જે ઝીરો દીધી અહીંયા પાછું ત્રણની ઝીરો, ત્રણની ઝીરો, ત્રણની ઝીરો નીચેના પદમાં એ પાછું ત્રણની ઝીરો, ત્રણની ઝીરો અને ત્રણની, કોઈ પણની ઉપર ઝીરો ઘાત જવાબ એક આવે બરાબર, વન વન અને વન બધામાં ઝીરો ઘાત જ છે ઉપર એટલે પૂરું. અહીંયા એક એક અને એક માટે જો આ જો ડાબા બરાબર જવા થઈ ગયું માટે એલએચએસ ઇઝ ઇક્વલ ટુ આરએચએસ માટે કોણ સત્ય છે, પી ઓફ વન હજી સત્ય છે. હવે પી ઓફ કે માટે, પી ઓફ કે માટે સત્ય આપણે સ્વીકારી લઈએ છીએ ને બરાબર. તો પી ઓફ કે સેઝ એ રેસ ટુ કે, ધ્યાન રાખજો એની કે બરાબર ત્રણની કે માઇનસ વન. આમાં શું છે, જ્યાં જુઓ ખાલી બરાબર એન ત્યાં કે મૂકવાનું, અહીંયા ત્રણની કે માઇનસ વન, પાછું પાછું ત્રણની કે માઇનસ, દાખલો ત્રણ માર્ક્સનો છે અહીં પીછે પૂછાયો, ત્રણની કે માઇનસ વન, ત્રણની કે માઇનસ વન અને ત્રણની કે માઇનસ વન, અહીંયા પાછું ત્રણની કે માઇનસ વન, ત્રણની કે માઇનસ વન અને ત્રણની કે માઇનસ વન. આ શું છે, સત્ય છે. હા કે ના, હા તો સત્ય છે ને, આપણે ડાયરેક્ટ કહી દીધું કે સત્ય છે. હવે કોના માટે આ દાખલો પહેલાં જોઈ લો, અહીંયા રાખું છું ચાલો, પછી આપણે પી ઓફ કે પ્લસ વન માટે લેવાનું છે, સત્ય સાબિત કરવાનું છે. રેડી, તો હવે બેટા આપણે આવશે કે પી ઓફ કે હવે આમાં આમાં લઈ લઈએ ચાલો ને. હવે પી ઓફ કે પ્લસ વન માટે સત્ય સાબિત કરવું પડે, માટે પી ઓફ કે પ્લસ વન સેઝ એ રેસ ટુ કે પ્લસ વન બરાબર ત્રણ, જ્યાં જુઓ બરાબર એન, જ્યાં જુઓ અહીંયા બરાબર એન ત્યાં તમારે કે પ્લસ વન મૂકવાનું. તો અહીંયા મૂકો આમાં, તો કે પ્લસ વન માઇનસ વન, થ્રી રેસ ટુ કે પ્લસ વન માઇનસ વન ને થ્રી રેસ ટુ કે પ્લસ વન માઇનસ વન. ચાલો અહીંયા થ્રી રેસ ટુ કે પ્લસ વન માઇનસ વન, 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 કે પ્લસ વન માઇનસ વન. ચાલો આવું આવ્યું. હવે અહીંયા સાદરૂપ તો આપવું પડશે ને બેટા બરાબર, તો સાદરૂપ આપી દઈએ. એ રેસ ટુ કે પ્લસ વન એટલે છેલ્લે લોચો ન પડે. ચાલો અહીંયા વન બની ગયા એટલે કે શું આવશે, ત્રણની કે, ઓલામાંય ત્રણની કે અને આમાંય ત્રણની કે, ત્રણની કે, ત્રણની કે અને ત્રણની કે, થ્રીની કે, થ્રીની કે અને થ્રીની કે. હવે આનો ડાબા, હવે એલએચએસ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે પ્લસ વન. હા કે ના, ઇઝ ઇક્વલ ટુ આધાર સરખો ઘાતની ઘાતનો સરવાળો એ રેસ ટુ કે. એ રેસ ટુ કેની કિંમત તો મારી પાસે છે, ક્યાં છે સાહેબ,
रेस टू के की किंमत आ रही अँ समीकरण नंबर एक कही देवा तो अँ चले ओला में नहीं कीधु तो कही देंजो अँ जो बराबर ए रेस टू के किंमत तो अँ है शू है थ्री रेस टू के माइनस वन हाँ के ना एक मिनट हाँ लिख गया थ्री रेस टू के माइनस वन पाछू थ्री रेस टू के माइनस वन थ्री रेस टू के माइनस वन अँ थ्री रेस टू के माइनस वन अँ थ्री रेस टू के माइनस वन 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 इंटू ए एट्ले शू है एट्ले साहब कहीं नहीं जो लो अँ वन 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 बधु है चलो हवे गुणाकार करवा लगे तमारे एवं मने जो एम लगे तो गुणाकार ने अघरा पड़े एटले जे हरखू हो आ एक में हरखू कोण है थ्री रेस टू के माइनस वन सीधू बार कॉमन काट ले माथाकूट न करें एट वन 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 थी गया अँ वन 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 थी गया एट हूँ खबर श्रेणीक कोईपण वास्तविक के कोईपण बराबर के साथ गुणाकार अने तू बधा अंदर गुण तो थी गो पाछो है हलो आ थ्री रेस टू के माइनस वन हम अँ जो सादरू गुणाकार करो थ्री बाय थ्री थ्री बाय थ्री गुणाकार शक्य है जवाब में थ्री बाय थ्री आए अनुगुणकार वन गुणिया वन धेट्स कॉल वन वन गुणिया वन धेट्स कॉल वन वन गुणिया वन धेट्स कॉल वन अँ पाछू वन गुणिया वन धेट्स कॉल वन प्लस वन हाँ जो बदम एक खुद आए जो तो वन प्लस वन प्लस वन वन प्लस वन प्लस वन ताड़ा मेड़ी जाजो वन प्लस वन प्लस वन 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 रेडी आप बताओ हवे शू करवानो छे आगळ जोवानो छे आगळनी अंदर शू करिए तो के भाई आगळनी अंदर एक पद लई लईए आमा आ बाजू तो के भाई आमा थ्री रेस टू के माइनस वन त्रण एक ने एक लगे त्रण अहीं त्रण अहीं त्रण 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 ने त्रण हवे केम ओला में अपने बाहर काढ्या था आमा अपने त्रण के बाहर काढ्या था एक एक आम अपने अंदर नु गुणीए के सादरूप लावो छे एटले हे कारण के जो तमारे जवाब में आवू लावू छे थ्री नी के ऊपर के त्रणनी के त्रणनी के त्रण रेस टू के तो आने आपणे अंदर गुणी नाखीए बधाने तो त्रण तो हता ते इंटू त्रणनी के माइनस वन अँ पाछा त्रण तो हता ते इंटू त्रणनी के माइनस वन अँ पाछा त्रण तो हता ते इंटू त्रणनी के माइनस वन रेडी अँ पाछू सेम थ्री इंटू थ्रीनी के माइनस वन थ्री इंटू थ्री की 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 के माइनस वन रेडी हमें जो आधार सरखो घातनी घात सरवाड़ो थे है आधार सरखो घातनी घात केव थ्री रेस टू के माइनस वन और अँपर ऊपर के लिए घात एक घात है प्लस वन रेडी थ्री रेस टू के माइनस वन प्लस वन थ्री रेस टू के माइनस वन प्लस वन रेडी अँ थ्री रेस टू के माइनस वन प्लस वन 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 तो अँ माइनस वन और प्लस वन उड़ी जैसे तो थ्री रेस टू के आ जाए अँ पाछू थ्री रेस टू के अँ सेम टू सेम थ्री रेस टू के बराबर ओके तो हजी थ्री रेस टू के 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 अने थ्री रेस टू के आ तारो छे आर एच एस जो आ पी ऑफ के प्लस वन नो आर एच एस जो आज एल एच एस आपणे साबित अहींथी चालू करी माटे पी ऑफ के प्लस वन सत्य छे पी ऑफ के प्लस वन सत्य छे आम कोण सत्य छे पी ऑफ के सत्य होय ने आज प्रेरण खबर ने जो तो जो पी ऑफ के सत्य हो तो पी ऑफ के प्लस वन सत्य है प्रत्येक स्मोल एन बिलोंग्स टू कैपिटल एन गाणितिक अनुमान सिद्धांत थी पी ऑफ एन शू सत्य साबित थाय याद रखो बराबर हमें दाखला नंबर त्रण आप लेवा त्रण लेशू तो वीडियो थी जैसे लांबो पाछो થોડું બોલો સમજો અપલોડ માં એમાં પ્રોબ્લેમ આવશે કાંઈ વાંધો નહીં આગલા લેક્ચરમાં લઈ લઈશું તો આજે બસ અહીંયા સુધી બે દાખલા ખૂબ જ હેપી છે જોજો એક ચોપડીનું ઉદાહરણ પણ આની જેવું થઈ જશે આની પછી ત્રીજા દાખલા પણ થઈ જાય બધા પક્કીના દાખલા કહેવાય પરીક્ષામાં આવી શકે અથવા તો આવે જ
કાંઈ ન કહેવાય આને, બરાબર? તો આજે બસ અહીંયા સુધી. લેક્ચર પ્રિપેર રેશનભાઈ, બરાબર, અંકિત સર, થેન્ક યુ ફોર આજે બુધવાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.